मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? हूँ पण मजामां छूं। धोरण बे विषय गुजराती आपणे जे पाठ कंटीन्यू करी रह्या छे ने ए पाठ हवे आपणे आगळ भणीशुं। तो चलो आजे आपणे प्रश्न नंबर 19, नीचेना प्राणीओ पक्षीओने क्यां जोया हता, केवा हता ते लखवानुं छे। અહીંયા સુંદર મજાનો નમૂનો આપ્યો છે અને ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ આપેલા છે જે ઘણી વખત તમે જોયા હશો, કદાચ ખેતરમાં ગયા હોય કે પછી વેકેશનમાં આપણે ઝૂ જોવા જઈએ છીએ ને એવી રીતે, તો ઝૂમાં પણ જોયા હશે। જુઓ અહીંયા સરસ મજાનો વાઘ આપેલો છે, હરણ આપ્યું છે, કબૂતર છે, ઘોડો આપેલો છે, તેવી જ રીતે કાગડાને તો આપણે રોજ જોઈએ છીએ અને કદાચ ઊંટને પણ આપણે રોજ જોતા હોઈએ છીએ। અહીંયા સરસ સસલું આપેલું છે, સિંહ આપ્યો છે, હાથીનું ચિત્ર આપેલું છે અને બગલાનું ચિત્ર આપેલું છે। તો મિત્રો, આજે આપણે આ પક્ષીઓ અને પ્રાણીઓ વિશે થોડી સમજણ મેળવવાના છીએ, એટલે કે તેમના વિશે આપણે જે કંઈ જાણીએ છીએ એના વિશે આપણે બે બે વાક્ય લખવાને છે। અહીંયા આપણને સુંદર એક્ઝામ્પલ આપ્યું છે, જેમ કે મેં ખેતરમાં મોર જોયો હતો, તેને રંગબેરંગી પીછા હતા। તમે જોયો છે ને મોર, કેટલો સુંદર રીતે ભગવાને એને બનાવ્યો છે, નહીં? કેટલા સુંદર કલર એના હોય છે, એના પીછા, એની કલગી કેટલું સરસ લાગે છે। હવે એ પ્રમાણે આપણે અહીંયા પોપટ વિશે લખવાનું છે। પોપટ તો જોયો છે ને તમે, ગ્રીન કલરના ઝાડ ઉપર બેઠો હોય તો આપણને શોધતાય કેટલી વાર લાગે, ગ્રીન ગીર ગ્રીન ગ્રીન બધું મિક્સ થઈ જાય છે। હવે આપણે અહીંયા લખવાનું છે, મેં ઝાડ પર પોપટ જોયો છે અથવા તો પોપટ જોયો હતો, તેની ચાંચ લાલ હતી। જોયું છે ને તમે પોપટને, તો એની ચાંચને એના ગળા પર સુંદર મજાનો કાંઠલો હોય છે। એવી જ રીતે આપણે વાઘ વિશે લખીશું। હવે વાઘને તો આપણે કહી ના શકીએ ને કે મેં એને ખેતરમાં જોયો હતો, કેમ કે વાઘ તો ઝૂમાં રહે, જંગલમાં રહે। હવે જંગલમાં તો આપણે જવાના નથી, પણ હા, એને આપણે ઝૂમાં જરૂરથી જોયો હશે, એટલે તમારે અહીંયા લખવાનું, મેં ઝૂમાં વાઘ જોયો હતો, તે ગર્જના કરતો હતો। તમને ખબર છે ને કે વાઘ બોલે છે એની એને આપણે ગર્જના કહીએ છીએ। તમે ક્યારેય વાઘની ગર્જના કરતા જોયો છે? આગળ, મેં જંગલમાં હરણ જોયું હતું, તેને મોટા શિંગડા હતા। હવે હરણને પણ આપણે ઝૂમાં પણ જોયું હોય છે અને જો જંગલમાં ગયા હોય તો જંગલમાં પણ જોયું હોય, તમારે એને વિશે પણ બે વાક્ય લખવાના છે। હવે કબૂતરને પણ આપણે રોજ જોઈએ છીએ કે મેં આંગણામાં કબૂતર જોયું હતું, તેની ચાંચ નાની હતી, અથવા તો એના કલર વિશે પણ તમે લખી શકો છો, એની આંખો વિશે લખી શકો છો, એના પગ વિશે લખી શકો છો। આગળ, મેં લગ્નમાં ઘોડો જોયો હતો। જોયો છે ને તમે, લગ્નની અંદર ઘણા લોકો બગી બોલાવે છે અથવા તો ઘણા લોકોને તો શોખ હોય છે ઘોડાને નચાવવાનો, એટલે એની પર બેસી અને ઘોડાને પછી શું કરાવે છે, એ લોકો ડાન્સ કરાવે છે। તેની લાંબી પૂંછડી હતી અથવા તો એને ગળે વાળ હોય છે, એની ઊભું રહેવાની જે સ્ટાઇલ હોય છે એના વિશે પણ તમે લખી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, કાગડાની વાત કરીએ। કાગડાને તો આપણે રોજ જોજો કરીએ છીએ, નહીં? આપણે આ ચોકમાં હોય, આંગણામાં બેઠો હોય અને ઘણીવાર બોલે ત્યારે આપણે ઘણી વખત હિન્દુ માન્યતા પ્રમાણે એવું કહેવામાં પણ આવે છે કે કાગડો બોલે છે ને આજે તો મહેમાન જરૂરથી આવશે, પણ અત્યારે તો કાગડો બોલે તો પણ શું, લોકડાઉનમાં કોઈના ઘરે જવાય પણ નહીં અને કોઈના કોઈ આપણા ઘરે પણ ના આવે, કાગડો બોલે કે ના બોલે। તેનો રંગ પણ કેવો હોય છે, કાળો હોય છે, તેનું બોલવાની ભાષા કેવી છે, તે કાકા કરે છે, એવા વાક્યો પણ તમે લખી શકો છો। તમે પણ તમારા ઘરે રહીને પોતાની સંભાળ રાખજો। આગળ આપણે જોઈએ, ઊંટનું ચિત્ર આપેલું છે, મેં રણમાં ઊંટ જોયું હતું, તેની ડોક લાંબી હતી। રણમાં પણ જોયું એવું લખી શકો છો અને તમે કોઈ પણ જગ્યાએ ઊંટ જોયું હોય તો એના વિશે તમે લખી શકો છો। હવે સુંદર મજાનું એવું આ સસલું, સસલું જોયું છે ને ખેતરમાં કેટલું સરસ સરસ દોડતું દોડતું સંતાઈ જાય આપણને જોઈને, તો એના વિશે પણ તમારે વાક્ય લખવાનું છે। તેના કાન કેવા મોટા હોય છે અને તે કેવું ગ્રાસ ખાય છે,
જોયું છે ને તમે સસલો, તો એના વિશે લખજો. હવે સિંહનો વારો. જોયું, મેં ગુફામાં સિંહ જોયો હતો. તમે ઝૂમાં જોયો હોય ને તો એ પણ લખી શકો છો. તેના મોઢા પર કે તેના ગળાએ લાંબા વાળ હતા, એને આપણે કેશવાળી પણ કહી શકીએ છીએ. હવે હાથીનું ચિત્ર આપેલું છે. હાથીને ઘણીવાર પેલા મહાવત ગામની અંદર પણ લઈને આવે છે. આપણે તો કેવા ભેગા થઈ જઈએ છીએ નહીં હાથીને જોવા માટે. મેં ગામમાં હાથી જોયો હતો, તેની પૂંછડી ટૂંકી હતી. કેવી મજાની વાત છે કે હાથી તો કેટલો મોટો છે પણ એની પૂંછડી કેટલી નાની નાની હોય છે. હવે છે બગલાનો વારો. મેં તળાવમાં બગલો જોયો હતો, તેના પગ લાંબા હતા. જોયો છે તમે બગલાને કેવો એક પગે તપ કરતો જોવા મળે છે. તમે કોઈ દિવસ તળાવના કિનારે જાઓ ને તો બગલા આવા હોય તો ચોક્કસ એનું ઓબ્ઝર્વેશન કરજો. કેવી રીતે એક પગ ઊંચો કરીને ઊભો રહે અને પછી જેવી માછલી આવે ને એવો એ તરત જ શું કરે, ચાંચમાં લઈ અને એને ખાઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 20 એનો અભ્યાસ આપણે આગળની વિડીયોમાં કરીશું. થેન્ક યુ.